હેલો એવરી વન હું હાર્દિક પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું આપણી ચેનલ આત્મનિર્માણ પર આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર એકવીસ તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે કોઈ બીજી ચેનલને ફોલો કરતા હોવ તો એનાથી આપણા કરંટ અફેર્સ એક બે દિવસ આગળ પણ હોઈ શકે અને પાછળ પણ હોઈ શકે ટૂંકમાં એક બે દિવસનું વેરિયસન હોઈ શકે પણ એક્ઝામ ઇમ્પોર્ટન્ટ એક પણ પ્રશ્ન આપણે છોડીશું નહીં તો શરૂ કરીએ જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે આપણે કરંટ અફેર્સને બે ભાગમાં કરીએ છીએ પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એની અંદર વન વનલાઇન ક્વેશ્ચન કે જે ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી એક્ઝામમાં પૂછાતા હોય છે તમે પેપર ઉઠાવીને જોશો નેવું ટકા પ્રશ્નો વનલાઇન હશે આ ક્લાસ થ્રી અને સુપર ક્લાસ થ્રીમાં જ્યારે પાર્ટ બીમાં આપણે જીપીએસસી ટાઈપના ક્વેશ્ચનની વાત કરીએ છીએ તો આવા પેપરની અંદર લગભગ એસી ટકા પ્રશ્નો જે વિધાનવાળા પ્રશ્નો આવે છે તો પાર્ટ બીમાં આપણે વિધાનવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે જીપીએસસી એક્ઝામ માટે ઉપયોગી રહેશે જો મિત્રો તમને આ વિડીયો સિરીઝ ગમતી હોય તો તમે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન કયા દેશમાં બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કિંગ ગ્રુપ બે હજાર એકવીસની સાતમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભારત રશિયા ચીન કે બ્રાઝિલ આનો સાચો જવાબ છે આપણું ભારત ભારતની અંદર બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કિંગ ગ્રુપ બે હજાર એકવીસની સાતમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જોઈએ આપણે જો રિસન્ટલી ઇન્ડિયા વર્ચ્યુઅલી હોસ્ટેડ સેવન્થ મિટિંગ ઓફ બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કિંગ ગ્રુપ અંડર ધી સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ટ્રેક ઓફ ધ બ્રિક્સ બે હજાર એકવીસ જોઈએ આપણે આ બેઠકમાં ઇન્ટેલિજન્ટ ટેલિસ્કોપનું નેટવર્ક અને ડેટા નેટવર્કનું નિર્માણ બ્રહ્માંડમાં ક્ષણિક ખગોળીય ઘટનાઓનો અભ્યાસ પછી મોટા બિગ ડેટા કૃત્રિમ બુદ્ધિ સારા મલ્ટીવેવલેન્થ ટેલિસ્કોપથી સંબંધિત ચર્ચા કરવામાં આવશે આની અંદર આ બધી ચર્ચા કરવામાં આવશે બ્રિક્સની વાત કરીએ આપણે તો બી ફોર બ્રાઝિલ કે જે અહીંયા આવેલો છે બ્રાઝિલ તમે અહીંયા જોઈ શકો છો સાઉથ આફ સાઉથ અમેરિકામાં પછી આર ફોર રશિયા અહીંયા છે આઈ ફોર ઇન્ડિયા આપણું અહીંયા છે સી ફોર ચાઈના અહીં છે અને એસ ફોર સાઉથ આફ્રિકા જે અહીંયા આવેલું છે આફ્રિકાના છેડે બ્રિક્સની થોડી વાત કરીએ આપણે તો બ્રિક્સ કે જે આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થા નથી કે કોઈ સંધિ હેઠળ સ્થાપિત પણ નથી આ તો પાંચ દેશોનું જૂથ છે અને અગાઉ તેને બ્રિક તરીકે ઓળખાતું હતું જ્યારે બે હજાર અને દસની અંદર દક્ષિણ આફ્રિકા એમાં જોડાયું અને એનું નામ બદલી અને બ્રિક્સ કરવાનું પાછળ એસ લાગી ગયો ઓકે એની સ્થાપના બે હજાર નવમાં આમ તો છ મો પણ નવમાં ઓકે મુખ્ય મથક શાંઘાઈ ચાઈનામાં છે બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ રશિયા ચીન ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા છે બ્રિક્સની પ્રથમ કોન્ફરન્સ ક્યારે યોજાઈ હતી તો જૂન બે હજાર અને નવમાં રશિયાની અંદર એકાટેરિયન બર્ગમાં આપણે રશિયા યાદ રાખો ખાલી કયા દેશે બે હજાર વીસ બ્રિક્સ કોન્ફરન્સની બારમી આવૃત્તિની અધ્યક્ષતા કરી હતી તો રશિયાએ આ બ્રિક્સ છે જે વસ્તી વિશ્વની વસ્તી છે એની લગભગ કેટલા ટકા વસ્તી ધરાવે છે તો કે ચાલીસ ટકા અને આ બ્રિક્સ દેશોની એક બેન્ક છે એનું નામ શું છે તો એનડી બી ન્યૂ ડેવલપમેન્ટ બેંક ઓકે જોઈએ આપણે આગળનો પ્રશ્ન ભારત બાયોડાઈવર્સિટી એવોર્ડ બે હજાર એકવીસ ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ બે હજાર એકવીસ કે જે કોને એનાયત કરાયો છે કેરાલાના ફાર્મર છે બરાબર આપણે જોઈએ એમાં કોણ છે અર્જુન મજુમદાર ખબીબ રામપાલ રાકેશ માથુર કે સાજી એન એમ એનો સાચો જવાબ છે સાજી એન એમ તમે અહીંયા જોઈ શકો છો મિસ્ટર સાજી બસોથી વધારે કંદમૂળ આપણે પાછળ જોઈએ ચલો સાજી એન એમ જે પશુધન જાતિના સંરક્ષણની વ્યક્તિગત કેટેગરીમાં ભારતનો બાયોડાયવર્સિટી એવોર્ડ બે હજાર એકવીસ એમને આપવામાં આવ્યો હતો આ સાજી એન એમ કે જે કેળરના છે અને તેને કેળરમાં કંદ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે ટ્યુબર મેન તરીકે પણ ઓળખવામાં આવે છે કંદમૂળ જે બટાકા અને આદુ ને બધામાં હોય છે ને કંદમૂળ એ અને સાજી એન એ બસો જેટલા સંરક્ષિત કર્યા છે ઓકે તમે આ જોઈ શકો છો સાજી એનએમ જે કેરળના છે કંદમેન તરીકે ઓળખવામાં આવે છે હવે ટોપ એવોર્ડ કરંટ અફેર્સ રિવિઝનની આપણે વાત કરીએ તો સેરાગુલ સોબતેને ન્યુરેમ્બર્ગ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પુરસ્કાર બે હજાર એકવીસથી નવાજવામાં આવ્યા છે એક્ઝામો જસ્ટ આ નામ પણ યાદ આવી જશે ને તો પણ ઘણું બધું કામ થઈ જશે તો સૌરા ગુલ સોબતે જેમને ન્યુરેમ્બર્ગ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પુરસ્કાર બે હજાર એકવીસથી નવાજવામાં આવ્યા છે ડૉક્ટર રમન ગંગા ખેડકરને આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ડોક્ટર રમન ગંગા ખેડકરને સન્માનિત કરવામાં આવ્યા છે પછી દાદા સાહેબ ફાળકેની વાત કરીએ તો દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર એકવીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ દીપિકા પાદુકોણને મળ્યો છે કયા મૂવી માટે એ તમે લખી શકો છો કોમેન્ટની અંદર ઓકે દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર એકવીસની અંદર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અક્ષય કુમારને મળ્યો છે કઈ મૂવી માટે આ આપણા ઓપ્શન્સ છે અને અહીંનો જવાબ છે અહીં આપેલો છે પચીસ મે થાઈડ અંત્રાવી ગ્રંથિનો એક પ્રકાર છે જે હોર્મોન્સ બનાવે છે આ થાઇરોઇડ હોર્મોન્સમાં જો ઘટાડો થાય તો હાઇપોથાઇરોડિઝમ એટલે કે અચાનક વજન વધી જવું અને એ બધું થાય છે જો એમાં આ હોર્મોન્સની અંદર વધારો થાય તો હાઈપર કારણ બને છે પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગથી વધુ પીડાતી હોય છે પુરુષો કરતાં સ્ત્રીઓ આ રોગથી વધુ પીડાય છે આ દિવસનો મુખ્ય હેતુ થાઇરોઇડના મહત્વ અને થાઇરોઇડ રોગોની રોકથામ તેમજ ઉપચાર વિશે લોકોની અંદર જાગૃતિ લાવવાનો છે વિશ્વ થાઇરોઇડ દિવસ બે હજાર એકવીસની થીમ મધર બેબી આયોડીન ધ ઇમ્પોર્ટન્સ ઓફ આયોડીન ઓન ધ વુમન એન્ડ હર બેબી માતા બેબી આયોડિન સ્ત્રી અને તેના બાળકો ઉપર આયોડીનનું મહત્વ આ એની થીમ હતી બે હજાર એકવીસની થાઈરોઈડના પ્રકારની વાત કરીએ તો હાઈપર થાઈરોડિઝમ જો હાઈપર અને હાઈપો ઓકે હાઈપર થાઈરોડિઝમ અને હાઈપ હાઈપો થાય જોઈએ આપણે આ હાઈપર થાઇરોડિઝમ છે હાઈપર જેમાં થાઇરોડ હોર્મોન્સ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે ઓકે અંદર વધુ પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જ્યારે હાઈપરની અંદર ઓછા પ્રમાણમાં થાઇરોઇડ ઉત્પન્ન થાય છે ઓકે તો થાઈરોઈડના લક્ષણો જોઈએ હાઈપરની અંદર કે જ્યારે વધુ પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન થાય એ વખતે વજનમાં ઘટાડો થાય છે ગભરાહટ અનુભવાય છે શ્વાસ ફૂલે છે ઊંઘ ઓછી આવે છે અતિશય તરસ લાગતી હોય છે જ્યારે હાઇપોથાઇરોડિઝમ એની અંદર શું થાય છે તો ઓછા પ્રમાણમાં થાઇરોઇડ ઉત્પન્ન થાય છે જેમ કે વજન વધી જાય છે થાક લાગે છે માનસિક તણાવ ઉત્પન્ન થાય વાળ ખરે ત્વચા શુષ્ક થાય અને પાતળી થાય વગેરે 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 ઓકે આગળનો પ્રશ્ન એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર એકવીસ કયા યોજવામાં આવી છે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર એકવીસ કઈ જગ્યાએ યોજવામાં આવી છે એનો સાચો જવાબ છે દુબઈ યુ એ ઇ જોઈએ આપણે સૌથી પહેલાં તો યુએ કઈ જગ્યાએ આવેલું છે તો આપણું ભારત છે અહીં મિડલ ઇસ્ટ અને અહીં છે યુએઈ એને આપણે મોટું કરીએ બરાબર છે આ ભાગ છે એને ઝૂમ કરીને અહીંયા તો યુનાઇટેડ આરબ અમીરાત અહીં અબુધાબી આવેલું છે તમે જોઈ શકો છો આ સાઉદી અરેબિયા છે આ ઓમાન છે આ ઓમાનનો બીજો ભાગ છે અહીં સ્ટેટ ઓફ હોર્મુજ જાય છે મતલબ આ ઈરાન અને યુ એની વચ્ચે મતલબ ઈરાન અને આ ઓમાનનો ભાગ છે તો ઓમાન અને ઈરાનની વચ્ચેમાં સ્ટેટ ઓફ હોર્મુજ છે પર્શિયન ગલ્ફ છે અહીં કતાર આવેલું છે તમે ધ્યાનથી મેપને જોઈ શકો છો આશા રાખું કે તમે જોઈ લીધો હશે ચલો યુએઈ યુનાઇટેડ આરબ અમીરાત જે એશિયા ખંડમાં આવેલ છે એની રાજધાની અબુધાબી છે ચલન છે દિરહામ રાષ્ટ્રપતિ કોણ છે તો શેખ ખલીફા બિન જાયેદ અલ નાહિયાન છે શેખ ખલીફા બિન જાયદ અલ નાહિયાન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું મુખ્યાલય કે જે યુ એના દુબઈ શહેરમાં આવેલું છે યુએના દુબઈ શહેરમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા જેની ઊંચાઈ આઠસો ઓગણત્રીસ પોઈન્ટ આઠ મીટર છે આઠસો ઓગણત્રીસ પોઈન્ટ આઠ મીટર જ્યારે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો જે યુ દેશના દુબઈ શહેરમાં આવેલી છે બધાને ખબર હશે યુ છે એ કોલસાથી વીજળી ઉત્પન્ન કરનાર પ્રથમ આરબ દેશ છે કોલસાથી વીજળી ઉત્પન્ન કરનાર પ્રથમ આરબ દેશ એટલે યુએઈ

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલના સભ્ય તરીકે કોને નિમવામાં આવે છે એનો સાચો જવાબ છે હેમંત બિસ્વા શર્મા જે આ હેમંત બિસ્વા શર્મા છે જેમને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે જેઓ ક્યાંના સીએમ છે તો જેઓ આસામના સીએમ છે આપણે એમને જોઈએ હેમંત બિસ્વા શર્મા કે જે હાલમાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે અને આસામના મુખ્યમંત્રી પણ છે

મેજબાની કયા દેશ દ્વારા કરાઈ ગ્લોબલ જી ટ્વેન્ટી હેલ્થ સમિટ બે હજાર એકવીસની આ મેજબાની છે એ કયા દેશ દ્વારા કરાઈ છે આ બધા આપણા ઓપ્શન્સ છે એનો સાચો જવાબ છે ઇટલી ધ ગ્લોબલ જી ટ્વેન્ટી હેલ્થ સમિટ વોઝ કો હોસ્ટેડ બાય યુરોપિયન કમિશન એલોંગ વિથ ઇટલી મતલબ સહભાગીદારી છે યુરોપિયન કમિશનની અને ઇટલીની ઓકે આ કોરોનાનો કોરોના વાયરસના કેસોના પ્રસારની વચ્ચે ગ્લોબલ જી ટ્વેન્ટી આરોગ્ય સમિટ ઇટલી સાથે યુરોપિયન કમિશન દ્વારા સહ સંચાલિત થઈ છે આ બેઠકમાં કોરોના વાયરસ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે જી ટ્વેન્ટી એટલે ગ્રુપ ઓફ ટ્વેન્ટી ગ્રુપ ઓફ ટ્વેન્ટી જી એ ઓગણીસ દેશો અને યુરોપિયન યુનિયનનું જૂથ છે જેની સ્થાપના થાય છે છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો ને નવ્વાણુંના રોજ જી ટ્વેન્ટીમાં શું ભારત એનો ભાગ છે તો કે ભારત જી ટ્વેન્ટીનો ભાગ છે હા છે જી ટ્વેન્ટીની પહેલી કોન્ફરન્સ ક્યારે થઈ હતી આ જી ટ્વેન્ટીની પહેલી કોન્ફરન્સ જે બે હજાર આઠની અંદર ચૌદ પંદર નવેમ્બરના રોજ થઈ હતી સત્તરમી જી ટ્વેન્ટી કોન્ફરન્સ હવે બે હજાર બાવીસમાં થશે તો એની અધ્યક્ષતા કયો દેશ કરશે તો ઇન્ડોનેશિયા તો સત્તરમી કોન્ફરન્સ યોજાશે બે હજારને બાવીસમાં એની અધ્યક્ષતા ઇન્ડોનેશિયા કરશે જ્યારે બે હજાર તેવીસની અંદર અઢારમી જી ટ્વેન્ટી યોજાશે એની અધ્યક્ષતા આપણું ભારત કરશે યાદ રાખજો અને આ છે ઇટલી યુરોપિયન ઇટલી છે બરાબર આ ઇટલી છે જો એની બાજુ તમે ફ્રાન્સ જોઈ શકો છો સ્વિટરલેન્ડ જોઈ શકો છો ઓસ્ટ્રિયા નહીં કે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે તો કે વિયેના છે ઓકે સ્લોવેનિયા જોઈ શકો છો આ બધા બીજા દેશો તમે જોઈ શકો છો કોઈ પણ મેપની વાત આવે તો મેપ તમારે જોઈ જ લેવો જી ટ્વેન્ટીની આપણે વાત કરીએ જો આપણે જી સેવન જોયા હતા કે જર્મની યુકે ફ્રાન્સ કેનેડા જાપાન ઇટલી યુએસએ આ બધા જી સેવનની વાત કરી હતી પછી આપણે કીધું હતું કે રશિયા જોડાયો હતો છોતેરની ઓગણીસો છોતેરમાં પછી હા બે હજાર ચૌદમાં એને ક્રિમિયાના મુદ્દે નીકાળી દેવામાં આવ્યો હતો જીએટમાં એ હતા પણ જી ટ્વેન્ટીમાં આ બધા દેશ ખરા આ દેશો પણ આવશે ઓકે જેમાં તર્કી યુરોપિયન યુનિયન આખું આર્જેન્ટિના બ્રાઝિલ સાઉથ કોરિયા મેક્સિકો ચાઇના ઇન્ડોનેશિયા સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બધા જ દેશો કે જી ટ્વેન્ટીમાં આવે છે શું ઓગણીસ દેશો છે અને એક યુરોપિયન યુનિયન છે રિઝર્વ બેંક ઇનોવેશન હબ આરબીઆઈએચ રિઝર્વ બેંક ઇનોવેશન હબના સીઈઓ કોણ બન્યું છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યું છે તો આરબીઆઈ ઇનોવેશન હબ એપોઇન્ટ રાજેશ બંસલ એઝ સી ઓ તો રાજેસ બંસલ કે જે રિઝર્વ બેંક ઇનોવેશન 허બ ના સીઈઓ બન્યા છે રાજેસ બંસલ આરબીઆઈ ની આપણે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારત ની તમામ બેંકો ને આરબીઆઈ કે જે રેગ્યુલેટ કરે છે એની સ્થાપના ક્યારે થઈ હતી તો 1935 માં ક્યારે 1 એપ્રિલ 1935 કયા કાયદાની જોગવાઈ અનુસાર તો ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 અનુસાર મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્ર શક્તિકાંત દાસ કે જે ગવર્નર છે ચાર ડેપ્યુટી ગવર્નરની આપણે વાત કરીએ તો મહેશકુમાર જૈન માઇકલ પાત્રા એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર આરબીઆઈના ચાર ડેપ્યુટી ગવર્નર મહેશકુમાર જૈન માઇકલ પાત્રા એમ રાજેશ્વર રાવ ટી રવિશંકર અને ગવર્નર કોણ છે શક્તિકાંત દાસ કયા નંબરના છે એ તમે મને કમેન્ટ કરીને જણાવજો આરબીઆઈ કોને બેન્કોની બેંક કહેવામાં આવે છે તો આરબીઆઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે એ ક્યારે એને રાષ્ટ્રીયકૃત કરવામાં આવી રાષ્ટ્રહસ્તક કરવામાં આવી તો પહેલી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ કઈ પહેલી જાન્યુઆરી સ્થાપના ક્યારે તો કે પહેલી એપ્રિલ આ પહેલી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસ પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ શું હતું એની સ્થાપના કરી પણ રાષ્ટ્રીય કૃત ક્યારે થઈ એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે હવે ભારતીય રિઝર્વ બેંક છે એના પહેલાં અંગ્રેજી ગવર્નર કોણ હતા તો સર ઓસબોન સ્મિથ પ્રથમ ભારતીય ગવર્નરની વાત કરીએ તો સીડી દેશમુખ આ આરબીઆઈનું પ્રતિક હોય તો એના પર શું શું ચિત્રિત કરેલું છે તો પામનું વૃક્ષ છે તાડનું વૃક્ષ છે અને રોયલ બંગાલ ટાઈગર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની નિમણૂક કોણ કરે છે આ ગવર્નરની નિમણૂક કરે છે વડાપ્રધાન પણ કોની સલાહથી તો નાણાં પ્રધાન નાણાં મંત્રીની સલાહથી એની નિમણૂક કરવામાં આવે છે શરૂઆતની અંદર કોલકત્તાની અંદર આરબીઆઈની કેન્દ્રીય કચેરીની સ્થાપના થઈ જ્યારે સ્થાપના થઈ પાંત્રીસમાં ઓગણીસો પાંત્રીસમાં ત્યારે કોલકત્તામાં કેન્દ્રીય કચેરી હતી તો કયા વર્ષથી આરબીઆઈની કેન્દ્રીય કચેરી કે જે હવે કાયમી ધોરણે મુંબઈમાં સ્થળાંતર કરવામાં આવી હતી તો ઓગણીસો ને સડત્રીસમાં લગભગ બે વર્ષ પછી મુંબઈમાં કાયમી ધોરણે સ્થળાંતરિત કરવામાં આવેલ નહેરુ તિબેટ એન્ડ ચાઇના નહેરુ તિબેટ એન્ડ ચાઇના તમે બુક અહીં જોઈ શકો છો આ પુસ્તક લોન્ચ થયું છે તો આ પુસ્તક કોણે લખ્યું છે આ બુક ટાઇટલ નહેરુ તિબેટ એન્ડ ચાઇના ઓથર બાય અવતાર બશીન તો અવતાર બશીન દ્વારા લોન્ચ થયું છે તમે એ એસ બશીન અહીંયા જોઈ શકો છો નામ ટોપ બુક અને એના લેખક જોઈએ અ ટેક્સ બુક ઓફ અર્બન પ્લાનિંગ એન્ડ જીઓગ્રાફી આ પુસ્તક છે અ ટેક્સ્ટ બુક ઓફ અર્બન પ્લાનિંગ એન્ડ જીઓગ્રાફી જે સમીર શર્માએ લખેલું છે ધ મેકિંગ ઓફ આધાર વર્લ્ડ લાર્જેસ્ટ આઈડેન્ટિટી પ્લેટફોર્મ આ પુસ્તક છે એ રામ સેવક શર્માએ લખ્યું છે રામ સેવક શર્માએ પછી બીજું છે પુસ્તક અવર હિન્દુ રાષ્ટ્ર આ પુસ્તક આકર પટેલે લખ્યું છે અવર હિન્દુ રાષ્ટ્ર આ પુસ્તક આકર પટેલ દ્વારા લખવામાં આવી છે ધ લો ઓફ ઇમરજન્સી પાવર્સ કમ્પેરેટિવ કોમન લો પર્સપેક્ટિવ આ પુસ્તક છે એ અભિષેક સિંઘવી અને ખગેશ ગૌતમ દ્વારા લખવામાં આવ્યું છે તેમજ ઇન્ડિયા ટ્વેન્ટી થર્ટી ધ રાઇઝ ઓફ રાજાશીખ નેશન આ પુસ્તક છે એ ગૌતમ ચિકેરમાને લખ્યું છે બીજા ટોપ પુસ્તકો જોઈએ આપણે તો અનધર ડઝન સ્ટોરીઝ આ પુસ્તક છે સત્યજીત રે દ્વારા લખવામાં આવ્યું છે ધ લિવિંગ માઉન્ટેન આ પુસ્તક છે અમિતાભ ઘોષ દ્વારા લખવામાં આવ્યું છે હાઉ ઇન્ડિયા વોટ્સ એન્ડ વોટ ઇટ્સ મીન્સ આ પુસ્તક છે પ્રદીપ ગુપ્તા દ્વારા લખવામાં આવેલ છે કોન્સ્પેરેસી ટુ કિલ રાજીવ ગાંધી કે રગોથમન દ્વારા લખવામાં આવેલ છે ધ લાસ્ટ ફોર મિનિટ આ પુસ્તક છે એ રાય ચૌધરી દ્વારા લખવામાં આવ્યું છે બ્રિંગિંગ ગવર્મેન્ટ્સ એન્ડ પીપલ ક્લોઝર આ પુસ્તક છે એ ડૉક્ટર એમ રામચંદ્રન દ્વારા લખવામાં આવ્યું છે માય ઓવન લિટલ વર્ડ્સ આ પુસ્તક છે એમ એસ કિમાયા દ્વારા લખવામાં આવ્યું છે અને મારે એક્સપરિમેન્ટ વિથ સાયલન્સ આ પુસ્તક સમીર સોની દ્વારા લખવામાં આવ્યું છે તમે બે ત્રણ મહિના આ સિરીઝને ફોલો કરશો એટલે આ બધા પુસ્તક બધું ઓટોમેટિક આવડશે તમને ફૂટબોલ ટુર્નામેન્ટ લા લેગા બે હજાર એકવીસનો ખિતાબ કઈ ફૂટબોલ ક્લબે જીત્યો છે સાચો જવાબ છે એટલેન્ટિકો મેડ્રિડ એટલેન્ટિકો મેડ્રિડ લા ઇગા એ સ્પેનની શીર્ષ ફૂટબોલ લીગ છે એટલેન્ટિકો મેડ્રિડે બાવીસ મેના રોજ રિયલ વેલાડિલોડીની અંદર રિયલ મેડ્રિડને બે એકથી હરાવીને આ લા ઈગા બે હજાર વીસ એકવીસનો ખિતાબ જીત્યો છે કોને હરાવે રિયલ મેડ રિયલ મેડ્રિડને હરાવીને ફિફા છે તો એનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન કે જે પૂરા વિશ્વની અંદર ફૂટબોલ રમતને નિયંત્રિત કરે છે જેની સ્થાપના એકવીસ મે ઓગણીસો ચારમાં મુખ્ય મથક જ્યુરી સ્વિટરલેન્ડમાં અને એના અધ્યક્ષ છે જિયાની ઇન્ફેન્ટિનો ફિફાન થોડું જીકે જોઈએ તો ફૂટબોલ રમત રમત છે એનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો એમાં ખેલાડી કેટલા હોય તો કે અગિયાર ખેલાડી હોય અને આ ફ્રાન્સની રાષ્ટ્રીય રમતોત્સવ હોય તો એ કયો છે તો ફૂટબોલ છે હવે ફૂટબોલ સંબંધિત થોડી ટ્રોફીઓ આપણે જોઈએ ડીસીએમ ટ્રોફી ડુરન્ટ કપ રોવર્સ કપ વીસી રોયલ ટ્રોફી કે જે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પછી સંતોષ ટ્રોફી આ બંને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં રહે છે આઈ એફએસ સુબ્રતો મુખર્જી કપ સર આશુતોષ મુખર્જી ટ્રોફી આ બધી ફૂટબોલ સંબંધિત ટ્રોફી છે આંતરરાષ્ટ્રીય ગુમ ચિલ્ડ્રન ડે એટલે કે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે ઇઝ ઓબ્ઝર્વ ગ્લોબલી ઓન પચીસ મે પચીસ મે આપણો સાચો જવાબ છે આ દિવસ તે ગુમ થયેલ બાળકો માટે કે જેઓ ઘરે પહોંચી ગયા જેઓ ગુનાનો ભોગ બનેલા છે એમને યાદ કરવા માટે અને જેઓ હજી પણ ગુમ છે એમને શોધવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા માટે ઉજવવામાં આવે છે ઓકે પચીસ મેને હવે વ્યાપક રૂપથી ગૂમ ચિલ્ડ્રન ડે ફોર ગેટ મી નોટ ફ્લાવર પાર્ટ બી જોઈએ જીપીએસસી ટાઈપના ક્વેશન હાર્ટ ઓફ એશિયા ઇસ્તેમ્બુલ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા દેશોએ ભાગ લીધો હતો હાર્ટ ઓફ એશિયા ઇસ્તંબુલ પ્રક્રિયાની અંદર કયા દેશોએ ભાગ લીધો હતો પાકિસ્તાન રશિયા ચીન એક અને બે ફક્ત બે એક અને ત્રણ કે ઉપરના બધા એનો સાચો જવાબ છે ઉપરના બધા જ પણ આપણે એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ હાર્ટ ઓફ એશિયા ક્ષેત્રની સમૃદ્ધિ માટે સલામત અને સ્થિર કોઈ જગ્યા છે તો અફઘાનિસ્તાને અગત્યનું છે તે હકીકતને માન્યતા આપી અને હાર્ટ ઓફ એશિયા ઇસ્તાંબુલ અફઘાનિસ્તાનને તેના કેન્દ્રમાં મૂકીને નિષ્ઠાવાન અને પરિણામલક્ષી પ્રાદેશિક સહયોગ માટેનો એક મંચ પૂરો પાડે છે આ પ્લેટફોર્મની સ્થાપના અફઘાનિસ્તાન પાડોશીઓ અને પ્રાદેશિક ભાગીદારીઓના વહેંચાયેલા પડકારો અને હિતોને ધ્યાનમાં રાખવા માટે કરવામાં આવી હતી હાર્ટ ઓફ એશિયામાં પંદર ભાગ લેનારા દેશો સત્તર સહાયક દેશો અને બાર સહાયક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંગઠનોનો સમાવેશ થાય છે ભાગ લેનારા દેશોની વાત કરીએ તો અફઘાનિસ્તાન અઝરબેઝાન ચીન આપણું ભારત ઈરાન કઝાકિસ્તાન કિર્ગિસ્તાન પાકિસ્તાન રશિયા ઉજબેકિસ્તાન સાઉદી અરેબિયાસ્તાન ભાગ લેનારા દેશો છે તો તમે જોઈ શકો છો આ બધા બધા છે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ બે હજાર પાંચના સંદર્ભમાં કયું વિધાન સાચું છે આ કાયદામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ કટોકટી પ્રતિભાવ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા અને સમાન બનાવવાની નાણાકીય પદ્ધતિઓની જોગવાઈ છે આ કાયદા અંતર્ગત નોડલ એજન્સી કાર્યાલય છે હોઈ શકે જોઈએ આપણે આ બે વિધાનો તો એમાંથી સાચું વિધાન કયું છે આ આપણા ઓપ્શન્સ છે તો થોડા દિવસ પહેલા ગૃહ મંત્રાલય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ બે હજાર પાંચ લાગુ કરી અને ઓક્સિજનના વહન કરતા વાહનોના મફત આંતર સંચાલનનો આદેશ આપ્યો મફત આંતર રાજ્ય સંચાલન આ કાયદો ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર પાંચમાં આપત્તિઓ અને તેનાથી સંબંધિત અન્ય બાબતોના કાર્યક્ષમ સંચાલન માટે પસાર કરવામાં આવ્યો હતો કે જાન્યુઆરી બે હજાર છમાં અમલમાં આવ્યો બે હજાર પાંચમાં બનેલો બે હજાર છમાં અમલ આવેલો આ કાયદો એકંદરે રાષ્ટ્રીય આપત્તિ હાથ ધરવા માટે ગૃહ મંત્રાલયને નોડલ મંત્રાલય તરીકે કાર્ય કરે છે તો ગૃહ મંત્રાલય આવશે પ્રધાનમંત્રી નહીં આ કાયદામાં રાજ્ય અને અને અધિકારીઓ જે રાષ્ટ્રીય યોજના અમલમાં મૂકવાની અને યોજનાઓ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ કાયદામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ કટોકટી પ્રભાવ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા ભંડોળ અને સમાન ભંડોળ બનાવવાની નાણાકીય પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે તો પહેલું વિધાન આપણું સાચું છે કે રાજ્ય અને જિલ્લા કક્ષાએ કટોકટી પ્રભાવ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા ભંડોળ સમાન ભંડોળ બનાવવાની નાણાકીય પદ્ધતિની જોગવાઈ છે પણ નોડલ એજન્સી છે એ પ્રધાનમંત્રી નહીં પરંતુ ગૃહમંત્રી ઓકે તો બીજું વિધાન આપણું ખોટું છે પહેલું વિધાન આપણું સાચું છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કયું વિધાન સાચું છે ઘણીવાર ચર્ચામાં હોય છે કોરોનાથી તો તે દવાઓ અને ચિકિત્સા ઉપકરણોનું નિયંત્રણ કરે છે તે ભારતમાં દવાઓના ઉત્પાદન આયાત વેચાણ અને વિતરણ માટેના ધોરણો સ્થાપિત કરે છે આમાંથી કયું વિધાન સાચું છે જોઈએ આપણે તો ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની મુખ્ય સંસ્થા છે તે દવાઓ અને તબીબી ઉપકરણોને નિયંત્રિત કરે છે ભારતમાં દવાઓનું ઉત્પાદન આયાત વેચાણ અને વિતરણના ધોરણો નિર્ધારિત કરે છે એ સુનિશ્ચિત કરે છે કે ડ્રગ્સ અને કોસ્મેટિક અધિનિયમના અમલમાં એકરૂપતા છે કે નહીં તો બંને વિધાનો આપણા સાચા છે એફએટીએફ ગ્રે સૂચિમાં સમાવિષ્ટ દેશો નીચેનામાંથી કઈ બાબતોનો સામનો કરી શકે છે જો એફએટીએફ ગ્રે સૂચિમાં આવી જઈએ તો કયા કયા કઈ કઈ બાબતોનો સામનો કરવો પડે તો આઈ એમએફ અને વર્લ્ડ બેંક તરફથી આકર્ષિત પ્રતિબંધો થઈ જાય મતલબ આર્થિક પ્રતિબંધ પ્રતિબંધો થઈ જાય અન્ય દેશો પાસેથી લોન મેળવવામાં પણ સમસ્યા ઊભી થાય અને આર્થિક આ આંતરરાષ્ટ્રીય બહિષ્કાર ઉત્પન્ન થાય જોઈએ આપણે આ ત્રણ વિધાનો છે એમાંથી કઈ 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 બાબતોનો સામનો કરવો પડશે તો બધી બાબતોનો સામનો કરવો પડે એફએટીએફ ગ્રે લિસ્ટમાં આવીએ તો ઓકે તો એક બેના ત્રણે ત્રણ બાબતોનો સામનો થાય એટલે કે આઈએમએફ અને વર્લ્ડ બેંક તરફથી લોન ના મળે અન્ય દેશો પાસેથી લોન ના મળે આંતરરાષ્ટ્રીય બહિષ્કાર નો સામનો કરવો પડે જોઈએ આપણે જો બ્લેક લિસ્ટ છે આપણે ગ્રે લિસ્ટની વાત કરવાની છે બ્લેક લિસ્ટમાં શું હોય છે અસહકારી દેશો અથવા પ્રદેશો તરીકે ઓળખાતા દેશોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે આ દેશો આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓનો ટેકો આપે છે જોકે એફએટીએફ છે એ નિયમિત રૂપે બ્લેક લિસ્ટમાં પણ સુધારો કરતા હોય છે ગ્રે સૂચિ આતંકી ભંડોળ અને મની લોન્ડરિંગને ટેકો આપવા માટે સલામત આશ્રય માનવામાં આવતા દેશોને એફએટીએફની ગ્રે સૂચિમાં મૂકવામાં આવે છે આ સમાવેશો દેશને ચેતવણી આપે છે કે તેઓ હવે બ્લેક લિસ્ટમાં જઈ શકે પાકિસ્તાન ઘણી વખત જઈને આવે છે ગ્રે સૂચિમાં સમાવેશ થતા દેશોને નીચેની બાબતોનો સામનો કરવો પડે છે જેમ કે આઈએમએફ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક આ બધા તરફથી આર્થિક પ્રતિબંધો મળે છે આઈએમએફ વર્લ્ડ બેંક ડેવલપ હા ડેવલપમેન્ટ બેંક અન્ય દેશો પાસેથી લોન મેળવવામાં સમસ્યા ઉદભવે છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો થાય તેમજ આંતરરાષ્ટ્રીય બહિષ્કારનો સામનો કરવો પડે છે ઓકે તો આજે બસ આટલું જ છે મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ